કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4, એમાં વિષય ગણિત, ગમ્મત ગણિત ગમ્મત. અગાઉના પિરિયડો દરમિયાન આપણે પ્રકરણ 5 સુધી ભણી ગયા છીએ, તો આજે ભણીશું પ્રકરણ 6, ભંગાર વિચનાર. ભંગાર વિચનાર, ભંગાર એટલે તો ખબર છે ને, જે ઘરમાં નકામું હોય, પેપર, પસ્તી, પ્લાસ્ટિક, લોખંડ, પિત્તળ, જે બધું વધારાનું હોય, જે કામનું ન હોય ને આપણે આપી દેવાનું હોય, એને શું કહેવાય? ભંગાર. ભંગાર વેચનાર, ભંગાર વેચનાર તો બધાએ જોયા જ હશે. અહીં ભંગારની એક દુકાન છે. કોની છે? કિરણ અને સુમિત્રા, કિરણ અને સુમિત્રાની. ચલો આપણે ભંગાર વેચનારાઓ વિશે માહિતી મેળવીશું, પછી એને લગતી 1 કિલો પસ્તી કેટલા ભાવમાં, તો 5 કિલો પસ્તી કેટલા ભાવમાં, એ રીતે આ પ્રકરણ દરમિયાન આપણે ગુણાકારની રીતે દાખલા કરીશું. અગાઉના પિરિયડો દરમિયાન એટલે કે ધોરણ ત્રણમાં તમે 1 થી 20 સુધીના ઘડિયા શીખી ગયા હશો. તો તમને જો આવડતા હશે 1 થી 20 સુધીના ઘડિયા, તો તમને સરસ રીતે ગુણાકારના દાખલા પણ ફાવશે, એક અને ગુણાકારના દાખલા પણ તમે ભણી ગયા છો. તો ચલો આ પ્રકરણ આપણે સમજીએ. શું તમે ક્યારે ભંગાળવાળીને મળેલા છો? અહીં આપણે ત્યાં તો બધા ભંગાળવાળા જ આવે. જે સ્ત્રી ભંગાર વેચતી હોય, કે કોઈ સ્ત્રી ભંગાર વેચતી હોય, એટલે ભંગાર એ વેચે નહીં, ભંગાર લે. કિરણ દ્વારા કહેવાયેલ આ એક સત્ય ઘટના છે. પણ એક કિરણ નામની બેન છે, એ પોતે ભંગારનો વેપાર કરે છે. તેને પટનામાં ભંગારની દુકાન છે. શું છે? એને પટનામાં ભંગારની દુકાન છે. હવે એ પોતાના વિશે માહિતી આપે છે. હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી. કોણ? આ કિરણ. ક્યાં ભણતી હતી? પટનામાં રહેતી હતી. ક્યાં ભણતી હતી? હિન્દી શાળામાં ભણતી. જેમ તમે ગુજરાતી શાળામાં ભણો છો, તેમ તે હિન્દી શાળામાં ભણતી હતી. મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા. એજ્યુકેટેડ એટલે ભણવાને મહત્ત્વ આપતા હતા. તો એ શું કરતા હતા કે જેમ છોકરાઓને ભણાવતા હતા, એમ છોકરીઓએ પણ ભણવું જોઈએ એ બાબતે ધ્યાન રાખતા. એટલે મને પણ ભણવામાં એમણે રસ જગાડ્યો. મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ જ ગમતા. કયા વિષય? હિન્દી અને વિજ્ઞાન. પણ ગણિત તો ગમતું ન હતું. દરેકને અમુકને એવું થાય છે ને, બધા વિષય ગમે, ગણિતમાં સરવાળા બાદબાકી ગુણાકાર આવે એટલે ન ગમે. પેલું તો વાંચવાનું હોય તો ધમાધમ વાંચી લઈએ. આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે. લો હવે આ, એને તો ગણિત ગમતું ન હતું. હવે જેણે એને અત્યારે જે ધંધો કર્યો છે ભંગારનો, એમાં તો ગણિતની ખૂબ જ ઉપયોગ થાય. સરવાળા કરવા પડે અમુક કિંમતોના, એને જે ખરીદ વેચ કરી હોય એના બધા સરવાળા બાદબાકી લે વેચના બધું લખવું પડે ને, જેની મેં શાળામાં કલ્પના પણ ન કરી હતી. તો એણે શાળામાં કલ્પનાએ નથી કરી કે મારે આવું કરવું પડશે, કે જે ગમતું નહોતું એ વિશે જ મારે ધંધો વેપાર ચાલુ કરવું પડશે. ગણિતમાં તો આપણને ખબર પડે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ન આવડે તો આપણને કોઈ 10 રૂપિયા આપે અને આમાંથી 5 રૂપિયા પાછા આપવાના હોય તો પણ આપણને ફાવે નહીં. એટલે માટે ખાસ ધ્યાન રાખવું સરવાળા બાદબાકી દાખલા. તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? ના હો, અમને તો ગણિત અઘરું લાગતું નથી. તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં સૌથી અઘરું શું લાગે છે? કઈ જ ને, અત્યાર સુધી આપણે ભણ્યા પ્રકરણ 5 સુધી તો એકદમ સહેલું જ હતું ને, હાવ સરળ હતું ને. સૌથી સહેલું પ્રકરણ કયું છે? હવે 1 થી 5 પ્રકરણ એટલે છઠ્ઠાના પહેલાં બધા 5 પ્રકરણ ભણ્યા, તેમાં બધામાં મજા આવી ને આપણને. એનો અભ્યાસ પણ કર્યો, એનું હોમવર્ક પણ કર્યું ને તમે, તો બધા કેવા હતા? હાવ સહેલા હતા, કોઈ અઘરા હતા નહીં. અઘરા લાગે તો વારંવાર વિડીયો જોઈને તો આપણને એ સહેલા લાગશે. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં, એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. કોણ? કિરણ નાની હતી ત્યારે એના પપ્પા એક્સિડન્ટમાં મૃત્યુ એટલે મરી ગયા હતા. તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકર તરીકે કામ કરતી હતી. પછી એની મમ્મીને નોકરી કરવાનું વારો આવી ગયો તો એ શું કામ કરતી હતી? એની મમ્મી કિરણની કે બધાના ઘરે જઈ નોકરનું કામ કરે, એટલે કે વાસણ ઘસવા, કપડાં ધોવા, કચરા પોતું કરવું, એ બધું. અમારો એ મુશ્કેલ સમય હતો. પપ્પા ન હતા એટલે ઘરમાં આવક બંધ થઈ ગઈ. ઘરના ખર્ચા કોણ કરે પછી? ઉપાડી શકે? અને કિરણ ને બધા નાના હતા.
તો એની મમ્મીને આ સમય એટલો મુશ્કેલ લાગતો હતો, મારે 8મા ધોરણ પછી શાળા છોડવી પડી. આપણે પર્યાવરણમાં જોયું હતું ને કે ઘરમાં આવક ઓછી થઈ જાય તો આપણે એ શાળા છોડવી પડે છે, તો કિરણને પણ શું કરવું પડે, 8મામાં આવી પછી એને શાળા છોડવી પડી. હું આગળ ભણવા એટલે કે આગળ અભ્યાસ કરવા માગતી હતી, આગળ ભણવા માગતી હતી, અને ભણવામાં બહુ રસ હતો. પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા, લો બાળ લગ્ન એના કરી દીધા, કેમ કે એમના જોડે બહુ પૈસા હતા નહીં, એટલે સરસ માગવું આવી હોય તો ફટાકથી એમને લગ્ન કરી દીધા. મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો. પાછું કેવું હતું, ત્યાં પણ તેને એ જ પ્રમાણે એમના જેવો જ પરિવાર મળ્યો હતો. એમના પરિવાર પણ એટલો બધો પૈસાવાળા કે એટલા બધા વ્યવસ્થિત ન હતા, એ પણ કેવા હતા, કાચા મકાનમાં રહેતા હતા. તેના સાસરીના પરિવારમાં કોણ કોણ હતા, કિરણના પરિવારમાં એનો પતિ, પછી કોણ હતા, તેમના બે ભાઈ અને એક બહેન હતા. કોણ હતા, તેમના બે ભાઈ હતા અને એક બહેન હતી, જે શાળાએ જતા ન હતા. લો એમનો પરિવાર પણ ગરીબ હતો, એટલે એમના જોડે પણ પૈસા ન હતા, એટલે શું કરે બિચારા. એમના એમની સાસરીવાળા બે ભાઈ અને એક બેન એ પણ ભણેલા, એટલે કે ભણવા માગતા હતા, પણ પૈસા ન હોવાના કારણે એ પણ શાળાએ જતા ન હતા. પતિ, બે ભાઈ અને એક બેન હતા. કોના, કિરણના પરિવારમાં, સાસરીના. તેમને ચાની દુકાન હતી. હવે ચાની દુકાન ચલાવી અને બે ભાઈને ભણાવવું અને એક બેનને, ત્રણ જણને ભણાવી શકે તેમ ન હતો કિરણનો પરિવાર. માટે તેના એટલે કે કિરણના બે દિયર, નાના ભાઈઓ અને નણંદ એટલે કે એક બેન, એ ભણાવી શક્યા ન હતા. પછી શું હવે શું પૂછ્યું, એના પતિને, કિરણના પતિને પાછું પૈસા ન એકમ 0 થી 1 સુધી દાખલ ન કરવો, અહીં આપણો પતી ગયો.
ત્રીસ અને તે ઉપર શીખવાડે એકમ શું ત્રણ વડે આપણી સંખ્યા ભૂમન ત્રણ ને ઝીરો વડે ખોટા ઝીરો ત્રણ કરી નવ રૂપિયા નવસો દસ દિવસની ત્રણ ત્રણસો રૂપિયા કમાણી વીસ દિવસની રૂપિયા નવસો ફાઈવ પછી આગળ સુધીના શું કહે છે કે પછી એ પોતાનો સ્વતંત્ર ધંધો કરવો પડશે એનો કઈક વિચારતી હતી એની બગડીની દુકાન કરી પછી એને ફૂલાવું દરજીની દુકાન કરી પછી શ્રી એના કાકા શું કે આ બધા કરતા સારી કમાણી એવી ભંગારની દુકાનમાં છે તેની ભંગારની દુકાનમાં તો એને આ રૂપિયા આઠ હજારનું ધિરાણ લીધું ધિરાણ એટલે શું કોઈની જોડેથી આપણે ઓછીના પૈસા લઈએ કોઈની જોડેથી આપણે ઓછીના પૈસા લઈએ એને વ્યાજ સાથે ચૂકવ કોઈની જોડેથી ઓછીના પૈસા લઈએ એને વ્યાજ સાથે ચૂકવ એને ધિરાણ કરીએ છીએ ચલો હવે મારે દસ રૂપિયા ને વીસ રૂપિયા જરૂર તો હું ધિરાણ લઉં તો અને એક ટકે લીધું હોય કે એક મહિના માટે લીધું હોય એનું જે વ્યાજ એટલે એમ તો વીસ રૂપિયા ને એક રૂપિયા વ્યાજ થશે મારે છેલ્લે કેટલા રૂપિયા આપવાના હોય જે આ જોડે પૈસા લીધા હોય તો મારે એટલે વીસ રૂપિયા પાછા અપાય ના એમનું ધિરાણ એટલે કે જે એક વ્યાજ થતો હોય તો એક રૂપિયા વ્યાજ પણ તો વીસ ને એક એકવીસ તો મારે એટલે કેટલા એકવીસ રૂપિયા આપવાના રહેશે એ જ રીતે આગળ જોઈએ હવે બે ફ્રેન્ડોની વાત કરી છે કોણ છે હરિયા અને બાબુ હરિયા અને બાબુ તો હરિયા ને અને બાબુ બંને ને ત્રણસો રૂપિયા ની ધિરાણ લેવું કે ત્રણસો રૂપિયા ઓછીના લેવાના હતા એક બાબુએ ક્યાંથી લીધા એને ચુનીલા પાસે એક વ્યક્તિ પાસે લીધા જયારે હરિયાએ બેંકમાંથી લીધા હરિયાએ બેંકમાંથી રૂપિયા લીધા ત્રણસો અને હરિયાએ ચુનીલા જેવા વ્યક્તિ જોડેથી ધિરાણમાં રૂપિયા ત્રણસો લીધા તો હરિયાને દર મહિને એકાવન રૂપિયા ચૂકવવાના જ્યાં સુધી એનું ધિરાણ ન થાય છ મહિના માટે તો એને દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડતા હતા એકાવન રૂપિયા એટલું ધિરાણ લીધું એને રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો નું ધિરાણ એટલે કે ઓછી નું લીધું રૂપિયા સાથે અને દર મહિને એને રૂપિયા એકાવન ચૂકવવા પડતા હતા તો એને છ મહિના માટે ધિરાણ લીધું તો એક મહિના નું એમ ધિરાણ કેટલું હતું રૂપિયા એકાવન રૂપિયા એકાવન તો છ મહિના નું ધિરાણ દર મહિને એકાવન રૂપિયા ચૂકવતા હતા તો છ મહિના નું એ જોવું હોય તો આપણે ગુણાકાર કરીએ એકાવન ગુણ્યા છ છ એકા છ છ પંચ્યા ત્રીસ એટલો જવાબ ત્રણસો છ રૂપિયા અને કેટલા રૂપિયા બેંક ને ત્રણસો ને છ રૂપિયા કેટલા છ મહિના કેટલા રૂપિયા ત્રણસો ને છ રૂપિયા જ્યારે હવે બાબુ બાબુએ તો કોઈ વ્યક્તિ જોડે એટલે કે ચુનીલાલ જોડેથી ત્રણસો રૂપિયા લીધા હતા ત્રણસો રૂપિયા તેને ત્રણસો ને સાહીઠ ચૂકવ્યા એને છ મહિનામાં કેટલા ત્રણસો સાહીઠ ચૂકવ્યા અને હરિયાએ કેટલા ચૂકવ્યા ત્રણસો ને છ અને બાબુએ ત્રણસો ને સાહીઠ તો આ બંનેમાંથી વધારે કોણે રૂપિયા ચૂકવ્યા કોણે ચૂકવ્યા વધારે બાબુએ કોણે ચૂકવ્યા બાબુએ તો ત્રણસો ને સાહીઠ ચૂકવ્યા જ્યારે હરિયાએ ત્રણસો ને છ રૂપિયા ચૂક્યા તો કોનું ધિરાણ વધારે કહેવાય બાબુનું ધિરાણ વધારે કહેવાય કે એને રૂપિયા વધારે ચૂક્યા ખબર પડી ગઈ ને વ્યાજ આપણામાં હવે તમને પદ મૂકતા બધી ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્ર દાખલાની કેવી રીતના આપણે પદ મૂકીને એક કિલોમાંથી વધારે કિલો વસ્તુઓનો ભાવ નક્કી કરી શકીએ એ રીતે આપણે દરેકે પદ મૂકતા શીખવું પડશે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કિરણે શું કામ કર્યું લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડાવતા હતા કિરણ ભંગાર વેચવાનું કામ લેવાનું કામ કરતી હતી તો લોકો એમના પર હસતા હતા કે આ કેવું કામ કરે છે કેવું કામ કરે છે તેઓ તેને ગંદુ કામ કે ગંદો વેપાર કહેતા એને શું કહેતા હતા કિરણને કે આવું ગંદુ કામ કેમ કર્યું છે ભંગાર વેચવાનું કંઈ સારું નોકરી ધંધો કર્યો હોત તો સારું હતું પણ હું તેવું નહોતી વિચારતી પણ કિરણ કે હું તો તેવું વિચારતી ન હતી હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે કિરણને ખબર હતી એ કદાચ ભંગારમાં અમારો ઘર વ્યવહાર એટલે સારો ચાલશે અને મારો ધંધો કામ કરી જશે કે મને નુકસાન નહીં થાય હવે અમારી પાસે વીજ સુવિધા જુઓ એને ભંગારના ધંધામાં એણે શું શું કરી રાખ્યું વીજ સુવિધા એટલે કે એમના ઘરમાં
વીજળીની સગવડ નહોતી, તેમણે વીજળી લીધી સહિત પાકું મકાન, કાચું માટીનું મકાન હતું અને પતરાવાળું, તો એણે જો વીજળીની સુવિધા કરી અને એકદમ સરસ લોખંડ માટી રેત રેતી સિમેન્ટ ઈંટોથી પાકું ચણતરવાળું મકાન બનાવી દીધું. ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે, ઘરમાં સુવિધાઓ પણ મેળવી લીધી. મારા પતિના ભાઈઓ, બહેન અને મારી દીકરી, કોની દીકરી? કિરણની. કોની? કિરણની દીકરી. એટલે પતિના બે ભાઈઓ હતા, એક બેન હતી, એ ચારે જણા શાળાએ જવા લાગ્યા. પૈસાની આવક થઈ, સરસ મકાન બનાવી, પછી બધા સ્કૂલે જવા લાગ્યા. કિરણની નાની દીકરી પણ હતી. પછી આગળ એને શું કર્યું? વેપારમાં એને કેટલો નફો થયો, તો એણે મોટો વેપાર કર્યો. નાના વેપારમાંથી એને મોટો વેપાર થવા માટે એને ઘણો નફો મળ્યો. નફો મળવાથી જ એને પોતાના ઘરની સુવિધાઓ વધારી, બાળકોને સ્કૂલે મૂકવાનું નક્કી કર્યું. હવે આગળ એને શું કર્યું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે મારી પોતાની નવ રિક્ષા છે. કોની? કિરણ પાસે હવે નવ રિક્ષા. એના જોડે તો પહેલાં ધંધો ચલાવવા માટે એણે 8000નું ધિરાણ લે, એના પાસે કશું જ નહોતું. પરંતુ ધીમે ધીમે ધંધો સારો ચાલતા એના જોડે કેટલી નવ રિક્ષાઓ થઈ ગઈ. હું દરેકને એક દિવસના ₹20 ભાડા લેખે રિક્ષાઓને ભાડે આપતી હતી. નવ રિક્ષાઓ હતી તો કંઈ એકલી ચડાવે નહીં, તો એણે એક રિક્ષાના ₹20 ભાડા લેખે આપી દીધી. રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી ન હતી. 6 દિવસ હું ₹20-20 ભાડા લેતી હતી, પણ રવિવારે રજાના દિવસે હું એમના જોડેથી, જે લોકોને આવી રિક્ષાઓ ધીરાણે આપી હતી, એ લોકો એટલે કે ઊંચી ભાડેથી આપી હતી, એ લોકોથી પૈસા લેતી ન હતી. કિરણ એક દિવસની 9 રિક્ષાઓમાં કેટલું કમાતી હતી, એ જો આપણે અગાઉ પણ પદ મૂકીને દાખલા કર્યા, એ જ રીતે એક રિક્ષા દરરોજ તેને ₹20 મળતા, એક રિક્ષાના તેને કેટલા ₹20 મળતા, તો 9 રિક્ષા દ્વારા મેળવતી રકમ ₹180 એ કઈ રીતે આવ્યા એ આપણે હવે જોઈએ. અરે જુઓ, એણે અલગ અલગ રીતે બે પોતાની રીતો સમજાય છે, પરંતુ પરીક્ષા દરમિયાન આ રીતે પૂછાય તો આપણે પદવાળો દાખલા શીખ્યા એ રીતે જ કરવાના. અરે જુઓ, હું આ રીતે કરીશ. હવે એની ગણતરી એને કેમકે તો ગણિત એને ઓછું ફાવતું ને ઓછી ભણેલી હતી, પપ્પાની એક્સિડન્ટ એટલે મૃત્યુ થયું. અરે જુઓ, હું આ રીતે કરીશ. કિરણ આ રીતે કરશે. કઈ રીતે? આ બે કીડીઓ જુઓ ને કેવી રમે છે. એ બે કીડીઓ એકબીજાને કહે છે કે હું આ રીતે કરીશ. કિરણની કેવી રીતના કમાય છે, એ કીડી આ રીતે કહેશે ને કીડી આ રીતે. ચલો આ કીડી શું કહે છે જોઈએ. અરે જુઓ, હું આ રીતે કરીશ. 9 વખત 2. 9 વખત 2 એટલે કે 9 વાળી સંખ્યા છે, એને 2 વખત લઈશ એટલે 9 વખત હું 2 2 2 2 2 કર્યા રાખીશ, તો કેટલા થયા? 18. તો 9 વખત 20 તો 180. 9 વખત 20 લઈશ, 20 1 વખત 20, 2 વખત 20, 3 વખત, એવી રીતના હું 9 વખત લઈશ, તો કેટલા થાય? 180. હવે સહેલું બીજી રીત પેલી આ કીડી શું કહે છે કે હું તેનાથી પણ સહેલી રીત બતાવી શકું છું. કંઈ પણ મેં સહેલું કર્યું તેને મળશે. ચલો 20 × 10 બરાબર ₹200. 20 × 10 કરીએ એટલે ₹200. આપણે ગુણાકારના દાખલા અગાઉ પ્રિયડ એટલે કે અગાઉ ધોરણમાં ભણી ગયા છીએ, તો આપણને આવડે છે ને. તો 20 × 10 કર્યા તો ₹200 મળ્યા. તો 9 રિક્ષાના તેને મળશે. 200માંથી ₹20 બાદ કર્યા તો કેટલા મળ્યા? 180. આ રીતે ફાવે ન, આ રીતે ફાવ્યો ન આપણને, તો આપણો પદ મૂકેલ દાખલો જ ફાવે. પછી આ માટે અન્ય રસ્તા, કોઈ જ રસ્તા શોધવાની જરૂર નથી, કોઈ જ રસ્તા શોધ જરૂર નથી. આપણે જે દાખલો પદ મૂકીને કર્યો હતો એ જ રીતે આપણે પદ મૂકીને દાખલો કરવાનો રહેશે. પદ મૂકીને જ દાખલો કરવાનો રહેશે એટલે આપણને આ સરળ લાગશે. એક દિવસની કમાણી ₹20, એક રિક્ષાની કમાણી ₹20, તો 9 રિક્ષાની 20 × 9 બરાબર 180. 180. હવે આગળ શું કરે છે કિરણ જોઈએ. હવે આ દાખલો તો હવે તમારે જાતે જ કરવાનો રહેશે. આ દાખલો હવે તમારે જાતે જ કરવાનો રહેશે. જાતે લખ્યું છે, જાતે જ કરવાનું. હું તમને રીત સમજાવીશ, પરંતુ તમારે જાતે કરવાનું. બધા દાખલા હું શીખવાડીશ તો તમને પરીક્ષા દરમિયાન ખબર પડશે નહીં. કિરણ એક રિક્ષામાંથી એક અઠવાડિયામાંથી કેટલું કમાતી હતી, જેમ આપણે બાબુભાઈનું ધિરાણમાં જોયું હતું ને, બાબુભાઈનું ધિરાણમાં 1 મહિનાના દિવસ લખ્યા હતા, એમ આપણે એક અઠવાડિયાના કેટલા દિવસો થાય? 7 ને? હા તો બરાબર, 7 દિવસ.
એ જ રીતે આપણે લખીએ એક અઠવાડિયાના 7 દિવસ. હું તમને રીત કહીશ પણ જાતે કરવાનું રહેશે. એક અઠવાડિયાના 7 દિવસ તો એક દિવસનું રિક્ષા ભાડું 20 રૂપિયા. એક દિવસનું રિક્ષા ભાડું 20 રૂપિયા તો 7 દિવસનું રિક્ષા ભાડું બરાબર. બાકીનું દાખલો તમારે કરવા, બાકીનું તમારે કરવાનું રહેશે. 20 × 7 હવે એટલું તો હું આગળ ન શીખવાડું, બાકીનું તમારે કરવાનું રહેશે આગળનું પદ જે ગુણાકાર આવતો હોય એ રીતે. હવે શું છે, મૌખિક ગણતરી કરીને જવાબ લખો. હવે મૌખિક ગણતરી કરવા આ તો આપણને ધોરણ બીજાથી આપણે શીખતા હતા. ઘડિયા આપણે પહેલાં ધોરણથી શીખતા હતા. દાખલા આ રીતે 2 × 6 એટલે 2 × 6 = 12 અથવા 6 × 2 = 12. પછી એ રીતે 20 × 6 તો કેટલા થાય, 120. આ રીતે દાખલા પૂછાય તો પણ તમને મૌખિક ગણતરી કરતા આવડે. હું બધા દાખલા તમને કહી શકું નહીં. પછી શું છે, 2 × 6 તો કેટલા થાય, 120. મૌખિક ગણતરી છે. પછી 3 × 42 તો 42 × 3 કરીને દાખલો કરવાનો. પછી 4 × 80 તો 80 × કરીને 4 કરવાના. આ રીતે કરો, ખબર પડી. આ રીતે કરું. પછી 81 × 4 એને પણ આ રીતે કરાય, પદ દાખલો કરાય. પછી 9 × 25 તો કેટલો જવાબ આવે, ચલો ફટાફટ કરો. તમે કર્યો ને, હા કર્યો ને, હા જે જવાબ આવે તમે અહીં લખી દેશો. અહીં હું 81 × 4 કરું અથવા 80 × 4 કરું તો જે જવાબ આવે હું લખું છું. પણ તમારે જાતે જોયા વગર ડાયરેક્ટ મારામાંથી જવાબ નહીં જોવાનો, મેં લખેલા દાખલાનો જવાબ નહીં જોવાનો. તમારે જાતે મહેનત કરી અને દાખલો કરવાનો છે. દાખલો જાતે મહેનત કરીને જ કરવાનો, ટીચરના લખેલા જવાબ જોવાના નહીં, જાતે જ દાખલા ગણતરી કરીને કરવાના. 9 × 25 મને જવાબ ખબર છે, તમે પણ ખબર હોય, હું બોલું તો તમે ફટાકથી લખી દેશો એટલે તમારે જાતે કરવાનું. 31 × 9 એ લખેલો છે, તમારે જોવાનો નથી. તમારે 31 × 9 કરી લખવાનો, પછી જોવાનું ટીચરના જોડે સાચો જવાબ આવે છે તો તમે સાચો જવાબ. મારી પોતાની, હવે આગળ કિરણે શું કર્યું, હવે મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હવે પહેલાં એને કેવી હતી, નાની દુકાન હતી, એના જોડે નાની દુકાન હતી. એના પછી એને ધીમે ધીમે એમાંથી કમાણી કરીને ઘર કર્યું. પછી ઘરમાં બધી સુખ સગવડની, સુખ શાંતિની બધી વ્યવસ્થાઓ કરી. બા પોતાની દીકરી દિયરોને બધાને ભણવા મૂક્યા નણંદે. પછી હવે એને બિચારીને નાની દુકાન છે, આ બધા ખર્ચા કરે એટલે એમાં વધારે એના પૈસા વપરાયા. હવે એના જોડે શું છે, નાની જ દુકાન છે. શું કહે છે, મારી પોતાની નાની ભંગારની દુકાન છે. એને નાની દુકાન છે, હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. એનું શું કામ હતું ભંગારનું, એટલે કે ભંગાર ખરીદવાનું જ કામ હોય. તેઓ ઘરે ઘરે જઈને હાથ લારીમાં ભંગાર લઈ આવે છે. કોણ, એને જેને રિક્ષાઓ ભાડે આપી હતી ને, રિક્ષાઓ ભાડે આપી હતી, એ બધા ભંગાર લઈ આવે છે એમના માટે. પછી હું તેને મોટી દુકાને વેચું છું. બધો ભંગાર ભેગો થઈ જાય તો પછી એ ક્યાં મોટી દુકાને વેચવા માટેનું કહે છે. પછી શું થાય છે, આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે, ભંગાર કેટલું ચૂકવવું પડે કે હા ભાઈ મેં 1 કિલો વસ્તુઓ લીધી હતી, એના મેં આટલા રૂપિયા છે, તો મારી જોડે 25 કિલો છે, 10 કિલો છે, તો એ કેવી રીતે ચૂકવવા. પદ મૂકી દે, હિરણ ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. એણે પેલા બધા ભંગારવાળા હતા એમના જોડેથી ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જો, જે પાછળ આપેલ છે. ક્યાં આપેલું છે, પાછળ આપેલું છે. ભંગારનો ભાવ જાણવા કિરણને મદદ કરો. હવે એનો ભાવ જાણવા છે તો તમારે કિરણને મદદ તો કરવાની જ રહેશે. તો શું કીધું છે, 31 કિલોગ્રામ વર્તમાન પત્ર માટે, વર્તમાન પત્ર એટલે કે ન્યૂઝ પેપર આવે છે ને આપણા ઘરે, પેપર કહીએ તે માટે કિરણ કેટલા ચૂકવવા પડશે, કિરણને કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો 1 કિલો વર્તમાન પેપરની કિંમત આપણે પાછળ લખી છે, કેટલી છે, 15. તો આપણે જેમ પદ મૂકતા હતા એમાં અહીં પણ એ પદ મૂક્યું છે, એ પણ આ પદ મૂકી દો. કેવી રીતના જો, 1 કિલોગ્રામ વર્તમાન પત્રની કિંમત રૂપિયા, આપણે અહીં બરાબરનું નિશાન કરીશું એટલે 1 પદ થઈ ગયું ₹15. તો 30 કિલોગ્રામની કિંમત આ રીતે દાખલો આપણે કરીએ છીએ, એ જ રીતે કર્યો છે. પછી શું કર્યું છે, 15 × 30 તો 450 મળ્યા. 450
તો પણ એને તો 31 ખરીદ્યું છે, તો પછી પાછા આપણે એમ પણ કરી શકાય 15 × 31, 15 × 31 તો કેટલા થયા 465 રૂપિયા. કેટલા થયા રૂપિયા 465. 31 કીધું હોય બરાબર, 31 કીધું હોય, આ 30ની કી છે, તો તમારે 31ની તમારે આ રીતે જોઈને અહીં દાખલો કરવાનો, અહીં જોઈને દાખલો કરવાનો. મેં જવાબ લખ્યો છે, તમે જવાબ જોતા નહીં, તમે તમારી રીતે કરજો. આ પણ તમારે આ પદ મૂકીને દાખલો કરવાનો રહેશે, તે તમને મેં શીખવે છે. આ જ રીતે દાખલો કરવાનો છે, આ જ રીતે દાખલાની રીત કરવાની છે, પરીક્ષા દરમિયાન આ જ રીતે પૂછાશે. હવે આપણે કિરણનો પાછળ ભંગારનું એને જે ખરીદી કરી છે એના આપણે ભાવપત્રક જોઈ લઈએ, પછી એના દાખલા આપણે કરીશું. એનું પેલું ભાવપત્રક જોઈ લઈએ કે એને કેટલા ભાવમાં શું શું કિંમત, તે ભાવમાં બધી સામાન ખરીદે છે. ભાવપત્રક છે કિરણનો. ચલો, ભંગારમાં એને રદ્દીના કાગળ, વર્તમાનપત્ર, લોખંડ, પિત્તળ ને પ્લાસ્ટિક, આટલી બધી વસ્તુઓ ખરીદી છે. તો આ બધો 1 કિલોનો ભાવ છે. રદ્દીનો 7 રૂપિયા, વર્તમાનપત્ર એટલે કે પેપરના 15, લોખંડના રૂપિયા 22, અરે પિત્તળના તો ઘણા બધા છે, રૂપિયા 270, પ્લાસ્ટિકના 10 રૂપિયા. આ રીતે એણે ભંગાર ખરીદ્યું છે અને એને લગતા આપણે પદ મૂકીને દાખલા જોઈએ. આગળ ફેસબુક ખરીદી છે એને કીધા ને
Gracias.